નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો ફોરેસ્ટ વાળા યુટ્યુબ ચેનલમાં ઘણા મિત્રો ગ્રાઉન્ડ કરતા હશે તો તેને એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે મારે કયા જિલ્લામાં અથવા કઈ જગ્યાએ મારે ગ્રાઉન્ડનો વારો આવશે અથવા તે ગ્રાઉન્ડ કેવું હશે તો ચાલો વધારે સમય બગાડ્યા વગર સીધા જ આપણે જોઈએ કે કયા વિદ્યાર્થીઓને કયા જિલ્લામાં ફોર્મ ભર્યું છે તો તેને ક્યાં વારો આવશે તો ચાલો તે આપણે જોઈએ તે પહેલાં આપણે આપણી જ ચેનલમાં વનપાલ માટેનો આપણે વિડીયો મૂકેલો છે તેના માટે વનપાલનો સિલેબસ લાયકાત ગ્રાઉન્ડ કેટલું આવે ક્યારે ભરતી આવશે જગ્યા કેટલી છે અને વનપાલનું કાર્ય શું છે વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડની અંદર શું કાર્ય ફરક હોય છે તે સંપૂર્ણ ડિટેલ સાથેનો વિડીયો આપણી ચેનલમાં મૂકી દીધો છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અથવા આપણા યુટ્યુબ ચેનલની અંદર તમે જોશો તો તમને મળી જશે અને સાથે જ ફોરેસ્ટ ગાર્ડનો જિલ્લાવાઇઝ મેરિટ આ વખતનું કેટલું અટકશે કયા જિલ્લાવાઇઝ મતલબ જિલ્લામાં કેટલું અટકશે તે સંપૂર્ણ ડિટેલ સાથે આપણે મૂકેલો છે તો તે પણ આપણે જોઈ લેજો તો ચાલો આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ કે સેન્ટ્રલ ગુજરાતથી એટલે કે મધ્ય ગુજરાત કે આપણે આમ જોઈએ તો હું કયા જિલ્લામાંથી તે માઈને નથી રાખતું પરંતુ મેં કયા જિલ્લાની અંદર ફોર્મ ભર્યું છે તે માઈને રાખે છે એટલે કે આપણે કયા જિલ્લાની અંદર ફોર્મ ભર્યું છે તે ઉપરથી આપણે કઈ જગ્યાએ ગ્રાઉન્ડ આવે છે તે નક્કી થાય છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે મધુજરાત કે જેણે પંચમહાલ છોટા ઉદેપુર ખેડા આણંદ વડોદરા મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર જે મિત્રોએ ફોર્મ ભર્યું હોય તે બધા જ મિત્રોનું ગ્રાઉન્ડ એક જગ્યાએ આવે છે તો કઈ જગ્યાએ આવે છે તો આપણને અહીં આપેલું છે કે ગોધરા પંચમહાલ એટલે કે પંચમહાલની અંદર જે ગોધરા આવેલું છે ત્યાં લુણાવાડાની અંદર એસઆરપીએફનું ગ્રાઉન્ડ આવેલ છે ત્યાં દર વખતે આ જે જિલ્લાઓ આપેલા છે તો મધ્ય ગુજરાત જે રિજિયન જેને લાગે છે મધ્ય ગુજરાત તેને આ જગ્યા ઉપર જે છે તે ગ્રાઉન્ડ આવે છે તો કયા કયા જિલ્લા છે તે આપણે સૌપ્રથમ જોઈએ કે બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી પાટણ અને કચ્છ જો આ બધા સાત જિલ્લા જે છે તે આ સાત જિલ્લાની અંદર જે મિત્રોએ ફોર્મ ભર્યા છે તે બધાનું ગ્રાઉન્ડ જે છે તે એક સાથે આવે છે તો કઈ જગ્યાએ આવે છે તો એસઆરપીએફ ગ્રાઉન્ડ ગાંધીનગર કે ગાંધીનગરની અંદર આપણને ખબર છે કે એસઆરપીએફ નું ગ્રાઉન્ડ આવેલું છે તો તે જગ્યાએ જ આ બધા જિલ્લાઓનું ગ્રાઉન્ડ એક સાથે જે છે તે લેવામાં આવે છે સાથે જે ઓફિસિયલ પીડીએફ પણ જે આવેલી છે એટલે કે ગયા વર્ષની સેમ જ દર વખતે આવે છે તો તે પીડીએફ પણ આપણે છેલ્લે લાસ્ટમાં એક ફોટો આપણે મૂકી દીધો છે તો એક્ઝેક્ટ લોકેશન જેને જોવું હોય તો તે પણ જોઈ શકે છે ત્યારબાદ આપણે જોઈએ સાઉથ ગુજરાત રિજિયન એટલે કે દક્ષિણ ગુજરાત જે છે તેનું ગ્રાઉન્ડ ક્યાં આવે છે તો તેની અંદર કયા કયા જિલ્લાઓ આવે છે કે ડાંગ તાપી નર્મદા સુરત ભરૂચ નવસારી અને વલસાડ તો આ સાત જિલ્લાઓ જે છે તેનો સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર સમાવેશ થાય છે તો આ બધા જ જે જિલ્લાઓ જે છે તેનું ગ્રાઉન્ડ પણ એક જગ્યાએ જ આવે છે કઈ જગ્યાએ આવે છે કે કઈ ભરતી જેને આપીએ છીએ તેને ખબર જ હશે કે સુરતની અંદર કામરેજ તાલુકો આવેલો છે તેમાં વાવ જે ગામ આવેલું છે ત્યાં એસઆરપીએફ નું ગ્રાઉન્ડ આવેલું છે તો આ આરપીએફ ગ્રાઉન્ડ જે છે વાવ સુરત તો ત્યાં ત્યાં આ બધા ગ્રાઉન્ડ એક સાથે આવે છે ત્યારબાદ જોઈએ કે સૌરાષ્ટ્ર રિજન એટલે કે સૌરાષ્ટ્ર જે છે તેનું એક સાથે જે છે તે આપણે ગ્રાઉન્ડ આવે છે તો તેની અંદર કયા કયા જિલ્લાઓ આવે છે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ કે બોટાદ ભાવનગર અમરેલી પોરબંદર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર તો આ તમામ જે જિલ્લાઓ જે છે એટલે કે સૌરાષ્ટ્ર તો 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 તમામ ગ્રાઉન્ડ એક જગ્યાએ આવે આવે છે છે કઈ આપણે જોઈએ કે કે પોલીસ તાલીમ કેન્દ્ર બિલખા જે જુનાગઢની અંદર આવેલું છે તો આ તમામ જે જિલ્લાઓ જે છે તેનું ગ્રાઉન્ડ જે છે તે જુનાગઢની અંદર આવે છે તો આ થયું ગ્રાઉન્ડ વિશેની વાત કે ઘણા બધા મિત્રોને પ્રશ્ન હતો કે આ મેં આ આ જિલ્લાની અંદર ફોર્મ ભર્યું છે તો મારો વારો કઈ જગ્યાએ આવશે તો આ થયું જે પ્રોપર હવે આપણે જે ઓફિશિયલ ફોટો છે તે પણ આપણને સ્ક્રીન ઉપર દેખાય છે છે કે આ રીતના જે તે લાસ્ટ અંદર પણ પણ હતું હતું એની આગળની અને આવનારી ભરતીમાં પણ આ રીતના જ રહેશે તો આ જે છે તે આપણે ખાધમાં રાખીશું તો સાથે કોમેન્ટ કરી અને જણાવજો કે તમારે કઈ જગ્યાએ ગ્રાઉન્ડ આવશે સુરત જુનાગઢ પંચમહાલ કે ગાંધીનગર ચાલો જોઈએ કેટલા મિત્રો સાથે છે અને સાથે આપણે કોમેન્ટમાં જણાવજો કે ગ્રાઉન્ડ થઈ જાય છે તો હા આખું થઈ જાય છે કમ્પ્લેટ ના અથવા તો ઘણી મહેનત કરું છું છતાં નથી થતું તો ખાસ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો તો જ ફોરેસ્ટ ગાર્ડ વિશેની માહિતી અવનવી માહિતી તેમજ ફોરેસ્ટ ગાર્ડ માટેનું નવું અપડેટ જાણવા માટે અત્યારે ફોરેસ્ટવાળા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી નવો વિડીયો અમે મૂકીએ તો તેની અપડેટ સૌ તમને મળી જાય તો ચાલો જલ્દીથી એક નવા સરસ મજાના એક ઉપયોગી વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ